Hello everyone, welcome to the world of digital electronics. Our today's topic is RS flip-flop, which is made with the help of NAND gate. RS flip-flop can be divided into a two category. We can either construct it with the help of NAND gate or we can construct it with the help of NOR gate. Today we are going to study about how RS flip-flop works with the help of NAND gate. So, sauthi pehla apne flip-flop start kariye. અને આરએસ ફ્લિપ ફ્લોપ વિશે સ્પેસિફિકલી સમજીએ એની પહેલાં ફ્લિપ ફ્લોપ શું વસ્તુ છે, કેવી રીતે આ સર્કિટ કાર્ય કરે છે એના વિશે થોડુંક આપણે બ્રીફ ઇન્ટ્રોડક્શન મેળવીએ. ફ્લિપ ફ્લોપ ઇઝ બેઝિકલી સિક્વન્શિયલ સર્કિટ. પ્રીવિયસ લેક્ચરની અંદર જ્યારે આપણે કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટના ડિફરન્સ જોયા, એ ઉપરાંત લેચ અને ફ્લિપ ફ્લોપને કમ્પેર કર્યા, ત્યારે આપણે ફ્લિપ ફ્લોપ વિશે માહિતી મેળવેલી હતી કે ઇટ ઇઝ સેડ ધેટ બેઝિકલી ફ્લિપ ફ્લોપ્સ આર મેડ ઓફ લોજિક ગેટ એન્ડ મેમરી એલિમેન્ટ. ઇટ ઇઝ સિમ્પલી બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર, એટલે કે એક પ્રકારનું બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર છે, હેવિંગ ટુ વેલ્યુ, એટલે કે જેની અંદર બે વેલ્યુ રહેલી હોય છે, ઝીરો અને મીન વન. એટલે કે મીન્સ એઝ હેવિંગ ટુ સ્ટેબલ કન્ડિશન, એટલે કે એની અંદર બે સ્ટેબલ કન્ડિશન છે એવું કહેવામાં આવે છે, કે ઝીરોને રીસેટ એવું કહેવામાં આવે છે અને વન એટલે કે આપણું ફ્લિપ ફ્લોપ સેટ છે એવું કહેવામાં આવે છે. ઇટ કેન ઇધર રિટેન એની સ્ટેજ ફોર લોંગર રનિંગ ટાઈમ, એટલે કે બેમાંથી કોઈ પણ સ્ટેજને લાંબા રનિંગ ટાઈમ સુધી પોતાનામાં રાખી શકે છે અથવા તો એને પરસિસ્ટ કરી શકે છે. અપાર્ટ ફ્રોમ ધીસ, ધેર આર થ્રી ક્લાસીસ ઓફ ફ્લિપ ફ્લોપ્સ. ધે આર નોન એઝ અ લેચિસ, પલ્સ ટ્રિગર ફ્લિપ ફ્લોપ એન્ડ એજ ટ્રિગર ફ્લિપ ફ્લોપ. મુખ્ય કેટેગરી ત્રણ છે એની, લેચિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેચિસ એટલે આપણને ખબર છે કે નોન ક્લોક ફ્લિપ ફ્લોપ છે અને લેચિસ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે પલ્સ ટ્રિગર ફ્લિપ ફ્લોપ અને એજ, એટલે કે એના લેવલ ઉપર પોઝિટિવ નેગેટિવ એજ ટ્રિગર ફ્લિપ ફ્લોપ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ આપણા પર્ટિક્યુલર આરએસ ફ્લિપ ફ્લોપના ઓપરેશનની. તો વી કેન સે ધેટ આરએસ ફ્લિપ ફ્લોપ ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ મોસ્ટ બેઝિક સિક્વન્શિયલ લોજિક સર્કિટ. ધ ફ્લિપ ફ્લોપ ઇઝ અ વન બીટ મેમરી બાયસ્ટેબલ ડિવાઇસ, એટલે કે વન બીટના ડેટાનું પ્રોસેસિંગ કરે છે. અને બાયસ્ટેબલ ડિવાઇસ એટલે કે આપણે જે રીતે પહેલાં વાત કરી એ પ્રમાણે બાયસ્ટેબલ એટલે કે એની અંદર બે સ્ટેજ છે એટલા માટે બાયસ્ટેબલ. ઇટ હેઝ ટુ ઇનપુટ, વન ઇઝ કોલ્ડ સેટ વિચ વિલ સેટ ધ ડિવાઇસ, એટલે કે જેને મદદથી આઉટપુટ વન મળે છે, એન્ડ ઇઝ લેબલ્ડ એસ, કે જેને એસની મદદથી લેબલ કરવામાં આવે છે, એન્ડ અનધર વન ઇઝ નોન એઝ એ રીસેટ વિચ વિલ રીસેટ ધ ડિવાઇસ એન્ડ પુટ આઉટપુટ એઝ એ ઝીરો એન્ડ લેબલ્ડ એઝ આર. એસ આર એટલે કે સેટ રીસેટ ફ્લિપ ફ્લોપ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો અહીં આપણે ફિગરની અંદર એસઆર ફ્લિપ ફ્લોપ કે જે નેન્ડ ગેટની મદદથી બનેલો છે એની ફિગર જોઈ શકીએ છીએ. તો એમાં આપણે સૌ પ્રથમ એના સેટ સ્ટેટની વાત કરીએ તો વી કેન સે ધેટ કન્સિડરિંગ ધ અબોવ સર્કિટ, ઇફ ધ ઇનપુટ આર ઇઝ એટ લોજિક લેવલ ઝીરો, એટલે કે આર જો લોજિક લેવલ ઝીરો ઉપર હોય એન્ડ ઇનપુટ એસ ઇઝ એટ લોજિક વન, અને ઇનપુટ એસ છે એ જો લોજિક વન ઉપર હોય તો નેન્ડ ગેટ વાય હેઝ એટલીસ્ટ વન ઓફ ઇટ્સ ઇનપુટ એટ ધ લોજિક ઝીરો, કે વાયનું કોઈ પણ એક આઉટપુટ છે એ એક ઇનપુટ છે એ ઝીરો ઉપર હશે. એટલા માટે એવું કહી શકીએ કે ઇનપુટ ક્યુ છે એ મસ્ટ બી એટ લોજિક વન, એટલે કે ઇનપુટ ક્યુ છે એ કેવું હશે, હાઈ હશે. કારણ કે નેન્ડ ગેટનો પ્રિન્સિપલ છે કે નેન્ડ ગેટ શું કરે છે, મલ્ટિપ્લિકેશન કરે છે, પરંતુ મલ્ટિપ્લિકેશનનું કોમ્પ્લિમેન્ટ આપે છે. એટલા માટે વન ઇન્ટુ ઝીરો બેઝિકલી થવું જોઈએ ઝીરો, પરંતુ કોમ્પ્લિમેન્ટને લીધે આપણને મળે છે વન. ધ આઉટપુટ ઇઝ ફેડબેક ટુ ઇનપુટ એ, એટલે કે જે આઉટપુટ છે એ ફરીથી એ પાસે ફીડબેક તરીકે લેવામાં આવે છે. બોથ ધ ઇનપુટ ઓફ નેન્ડ ગેટ એક્સ આર એટ લોજિક વન, કે બંને જે એના ફીડબેક છે ઇનપુટ છે એ લોજિક એક્સ પાસે લોજિક વન તરીકે રહે છે, અને એટલા માટે કહી શકાય છે કે ત્યારે ક્યુનું લેવલ ઝીરો હશે. નાવ વી ટોક અબાઉટ રીસેટ. ધ રીસેટ ઇનપુટ આર ચેન્જીસ ઇટ્સ સ્ટેટ એન્ડ ગોઝ હાઈ ટુ લોજિક વન, કે જ્યારે એનું સ્ટેટ ચેન્જ કરે છે અને લોજિક વન પાસે આવે છે, અને જ્યારે એસ કોન્સ્ટન્ટ લોજિક વન પાસે રહે છે. ધ નેન્ડ ગેટ વાય ઇનપુટ આર નાવ આર વન એન્ડ બી ઝીરો. જો આપણે જોઈ શકીએ છીએ કે નેન્ડ ગેટ વાયનું ઇનપુટ હવે છે એ આર વન છે અને બી ઝીરો છે એવું આપણે કહી શકીએ. ધ આઉટપુટ ક્યુ રિમેન્સ એટ હાઈ ઓર એટ લોજિક વન એઝ વન ઓફ ઇટ્સ ઇનપુટ ઇઝ સ્ટીલ એટ લોજિક લેવલ ઝીરો,
શા માટે? કારણ કે કોમ્પ્લિમેન્ટ આપે છે એટલા માટે ઝીરો ઇનપુટ હોવાને લીધે ક્યુની વેલ્યુ છે એ હાઈ રહે છે, અને તેને લીધે ધેર ઇઝ નો ચેન્જ ઇન સ્ટેટ. And therefore we can say that the flip-flop circuit is to be latched or set with Q is equal to 1 and Q bar is equal to 0. કે જ્યારે આપણને Q ની વેલ્યુ 1 મળે છે અને Q bar ની વેલ્યુ 0 મળે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ફ્લિપફ્લોપ સર્કિટ છે એ લેચ થયેલી છે, એટલે કે સેટ કન્ડિશનની અંદર છે તેવું માનવામાં આવે છે. આ આપણે વાત કરી સેટ સ્ટેટની. બે સ્ટેટ છે આપણને જાણીએ છીએ કે સેટ અને રીસેટ. તો હવે આપણે વાત કરીએ રીસેટની. In this second stable state, Q is at logic level 0 and its inverse output Q is at logic 1. But obvious છે કે જ્યારે Q is at logic level 0 અને inverse output Q એટલે કે કોમ્પ્લિમેન્ટરી છે એ શું થશે? 1 થશે. એન્ડ ઇઝ ગિવન બાય R1 કે જ્યારે R1 ઇઝ ઇક્વલ ટુ 1 હશે અને S 0 હશે. હવે ગેટ X છે એને એનું એક ઇનપુટ છે એ લોજિક 0 ઉપર હશે અને એનું આઉટપુટ ક્યુ મસ્ટ ઇક્વલ લોજિક લેવલ 1, એટલે કે એનું જે ક્યુ આઉટપુટ છે એ લોજિક લેવલ 1ના ઇક્વલી હશે. કેના આધારે? આપણે કહી શકશું નેન્ડ ગેટના ટ્રુથ ટેબલ અથવા તો એના વર્કિંગ પ્રિન્સિપલના આધારે કહી શકશું. હવે જ્યારે આઉટપુટ ક્યુ છે એને ઇનપુટ બી તરીકે આપવામાં આવે છે ત્યારે બંને ઇનપુટ છે વાય ગેટના બંને ઇનપુટ છે લોજિક 1 ઉપર રહે છે, એટલા માટે ક્યુ આપણને 0 મળે છે. બંને ઇનપુટ 1 થવાથી નેન્ડ ગેટની અંદર આપણે જાણીએ છીએ કે 1 × 1 1 થવું જોઈએ, પરંતુ કોમ્પ્લિમેન્ટના હિસાબે આપણને 0 મળે છે, માટે ક્યુની વેલ્યુ 0 મળે છે એવું આપણે કહી શકીએ છીએ. If the set input S now changes the state to logic 1 with the input R remaining at logic 1, એટલે કે ઇનપુટ આર પણ રિમેનિંગ લોજિક 1 સાથે સિન્ક્રોનાઇઝ થાય છે, એટ ધેટ ટાઈમ વી કેન સે ધેટ ધ આઉટપુટ ક્યુ સ્ટીલ રિમેન્સ લો એટ લોજિક લેવલ 0 એન્ડ ધેર ઇઝ નો ચેન્જ ઇન ધ સ્ટેટ. એટલે કે એવું હવે કહી શકીએ છીએ કે હવે આપણું ફ્લિપફ્લોપ છે એ રીસેટ સ્ટેટની અંદર લેચિંગ થયેલું રહે છે. આ વાત કરીએ આપણે રીસેટ સ્ટેટની. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ફ્લિપફ્લોપના ટ્રુથ ટેબલ વિશે આપણે વાત કરીએ કે ફ્લિપફ્લોપના ટ્રુથ ટેબલની અંદર આપણને સેટ રીસેટ અને ઇનવેલિડ કન્ડિશનની વાત કરવામાં આવેલી છે. કે ઇનવેલિડ કન્ડિશન એટલે કે એવી કન્ડિશન કે જ્યારે ક્યુ અને ક્યુ બારની વેલ્યુ જો સિમિલર થઈ જતી હોય તો તેને ઇનવેલિડ કન્ડિશન એવું કહેવામાં આવે છે. સેટની અંદર જો આપણે વાત કરીએ તો બે કન્ડિશન આપણે લીધેલી છે કે એસની વેલ્યુ 1 હોય અને આરની વેલ્યુ 0 હોય. બીજી વાર એસની વેલ્યુ 1, આરની વેલ્યુ 1 હોય. રીસેટની વાત કરીએ તો એકવાર એસ 0, આર 1, અગેન એસ 1, આર 1. અને ઇનવેલિડની વાત કરીએ તો જ્યારે બંને 0 હોય ત્યારે મેમરી વિથ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે એકવાર, અને મેમરી વિથ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે આપણને એકવાર. From the above truth table, we can clearly say that when the input S is equal to 1 and R is equal to 1, the output Q and Q bar can be either logic 1 or logic 0. આ ઇનવેલિડ સ્ટેટની આપણે વાત કરીએ છીએ કે ભાઈ આ પ્રકારના ઇનપુટની પરમિશન નથી એવું કહેવામાં આવે છે. એનું એક રીઝન એ છે કે જ્યારે ઇનપુટ S ઇઝ ઇક્વલ ટુ 1 હોય અને R ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે આઉટપુટ Q અને Q બાર બંને લોજિક લેવલ 1 અથવા તો બંને 0 ઉપર હોય છે. ક્યારેય પણ મિત્રો એવું નહીં થાય કે તમારા ક્યુની વેલ્યુ અને ક્યુ બારની વેલ્યુ છે એ સિમિલર આવે, બરાબર? એટલા માટે વેન ધ ઇનપુટ સ્ટેટ R ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ S ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ એન ઇનવેલિડ કન્ડિશન. જે રીતે આપણે પહેલાં વાત કરી કે શા માટે ઇનવેલિડ કન્ડિશન છે, કારણ કે આપણે જાણીએ છીએ કે હંમેશા ક્યુ કરતાં ક્યુ બાર છે એ ઓપોઝિટ હોવો જોઈએ. જેમ કે જો ક્યુની વેલ્યુ આપણે 0 ધારીએ તો ક્યુ બાર 1 હોવો જોઈએ, અને ક્યુની વેલ્યુ જો આપણે 1 ધારીએ તો ક્યુ બાર હંમેશા 0 હોવો જોઈએ, એટલે કે બંનેની ઇન્વર્સ વેલ્યુ હોવી જોઈએ. પરંતુ આ કન્ડિશનની આપણે વાત કરીએ વેન S ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ R ઇઝ ઇક્વલ ટુ 1, એટ ધ ટાઈમ ક્યુ એન્ડ ક્યુ બાર કેન બી એટ ધ ઇધર લોજિક લેવલ 1 ઓર 0 ડિપેન્ડિંગ અપોન ધ સ્ટેટ ઓફ ધ ઇનપુટ. વેન ધ ઇનપુટ સ્ટેટ R ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ S ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ એન ઇનવેલિડ કન્ડિશન એન્ડ મસ્ટ બી અવોઇડેડ બીકોઝ ધીસ વિલ ગીવ બોથ આઉટપુટ ક્યુ એન્ડ ક્યુ બાર એટ ધ સેમ લોજિક લેવલ 1. જોયું આપણે જે રીતે મિત્રો વાત કરી એ પ્રમાણે કે બંને લોજિક લેવલ 1 ઉપર આવે છે, એટલા માટે આ પ્રકારની કન્ડિશનને અવોઇડ કરવામાં વાત
આવેલી છે. Now, at the same time, the necessary condition is that Q to be in the inverse of Q bar. એટલે કે નેસેસરી કન્ડિશન કેવી હોવી જોઈએ કે Q અને Q bar છે બંને એકબીજાના ઇન્વર્સ હોવા જોઈએ, એને એની નેસેસરી કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. તો અગેન જો આપણે એને સિમ્પ્લિફાય કરીએ તો ચાર સ્ટેટની અંદર આપણે વાત કરી કે જ્યારે R is equal to 1 હોય, S is equal to 0 હોય. ત્યારબાદ આપણે બીજી વાત કરી R is equal to 0, S is equal to 1. થર્ડ સ્ટેટની વાત કરીએ તો R is equal to 1 અને S is equal to 1 આપેલા હોય, અને ફોર્થ સ્ટેટની વાત કરીએ તો R is equal to 0 અને S is equal to 0 આપેલા હોય. એની અંદર S is equal to 1 અને R is equal to 1 કન્ડિશનને આપણે એવી કન્ડિશન કીધી કે ઓવર વેર ઇટ ઇઝ નોટ પરમિટેડ ટુ ઓપ્ટેન એની આઉટપુટ, બિકોઝ એઝ વી કેન સે ડેટ ક્યુ એન્ડ ક્યુ બાર શુડ બી રિવર્સ ઓફ ઇચ અધર એન્ડ ઓનલી ધેન કન્ડિશન કેન બી સેટિસ્ફાઈડ. તો મિત્રો, આ આપણે વાત કરી આપણા ફ્લિપફ્લોપ કે જે નેન્ડ ગેટની મદદથી બનેલો ફ્લિપફ્લોપ છે. ફ્લિપફ્લોપ ઘણી અલગ અલગ રીતે આપણને પૂછાઈ શકે છે. ફ્લિપફ્લોપ તમને સિક્વન્શિયલ સર્કિટની અંદર પણ પૂછાઈ શકે છે. આ ઉપરાંત ડિફરન્સ તરીકે લેચ અને ફ્લિપફ્લોપના ડિફરન્સ તરીકે બેઝિક ઇન્ટ્રોડક્શન આપવાનું પણ આપણને કહી શકે છે ફ્લિપફ્લોપની અંદર. ફ્લિપફ્લોપના જો આપણે ટાઈપની વાત કરીએ તો મોસ્ટ કોમન બાયસેબલ સિક્વન્શિયલ સર્કિટ છે RS ફ્લિપફ્લોપ, કે જેને રીસેટ અને સેટ ફ્લિપફ્લોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ઉપરાંત આપણે વાત કરીએ તો D ફ્લિપફ્લોપ, કે જેને ડેટા ફ્લિપફ્લોપ તરીકે ઓળખવામાં આવે છે. T ફ્લિપફ્લોપ છે, એજ ટ્રિગર્ડ ડિફરન્ટ ફ્લિપફ્લોપ્સ હોય છે. ત્યારબાદ જેકે ફ્લિપફ્લોપ છે, આ ઉપરાંત માસ્ટર સ્લેવ છે કે ફ્લિપફ્લોપ પણ છે. એટલે દરેક ફ્લિપફ્લોપ છે એ એક પ્રકારનું 1 બીટના ડેટાને સ્ટોર કરવાનું કાર્ય કરે છે, અને બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, એવું કહેવામાં આવે છે. સર્કિટની સાથે સાથે ટ્રુથ ટેબલની મદદથી પણ આપણે તેના સ્ટેટ, એટલે કે ક્યારે ક્યુની વેલ્યુ 1 મળે છે, ક્યુ બારની વેલ્યુ 0 મળે છે, ફ્લિપફ્લોપ સેટ થઈ છે, રીસેટ થઈ છે, એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. નમસ્તે મિત્રો.